नाम कही है तो नाम से लोग सोचे के जे काम करता हो ये भगे करे ना के ना कर सके ना तो बदू भाई તમે આટલા સ્પષ્ટ વક્તા છો બોલ સ્પષ્ટ વાત હંમેશા કરો છો કેમ તો નામ એટલા માટે કે એફઆર માં નામ આવે એટલે બીજા દિવસે કાલે ભી પ્રેસ કોન્ફરન્સ બોલવાનો છું ને આવા લુખા ને આવા ગુંડાઓને કોઈ દિવસ માફ નહીં કરું અને એવા આવા લોકોને મારી પ્રજાના લોકો આયુષ્યમાન નોકરી કરનારા હોય જે કે બી કર્મચારી હોય એ ગભરાયો નહીં જાન મને કરજો એનો ઉઘાડો પડે તો તમને એવી આશંકા છે કે એફઆઈઆર ના નામ કદાચ ના પણ આવે પોલીસ ના પણ નોંધે એટલા માટે તમે પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો કરી રહ્યા છો ના મને માહિતી મળી એટલે હું તમને બોલાવીને કીધું છું કે મારો મત વિસ્તાર છે ને મારા મત વિસ્તારના અંદર જાન કરી છે રોડ પર છે એલએનટીની ગલીના અંદર હું ગોદામ છે ત્યાં એ વિડીયો હોય તો આપણે વિડીયો તો પોલીસની બાઈક થઈ ગઈ છે મધુ શ્રીવાસ્તવ કહી રહ્યા છે વડોદરામાં ઓઇલ ચોરી થઈ રહી છે તે લઈને તેમણે આ વાત કહી છે. ઓઇલ ચોરી અંગે મુખ્યમંત્રી રૂપાણીને પણ રજૂઆત કરી છે મધુ શ્રીવાસ્તવે વાત કરી છે અને વડોદરામાં આ ખૂબ જ ગંભીર ઘટના છે મધુ શ્રીવાસ્તવ વાત કરી રહ્યા છે. ઓઇલ ચોરી સતત વધી રહી છે તે લઈને વાઘોડીના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ આઈઓસીએલના કર્મચારીને પણ અપાઈ રહી છે ધમકી. આ વાત ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કહી રહ્યા છે. ઓઇલ ચોરીનું એક મોટું રેકેટ પકડાય તેવી શક્યતાઓ છે. ઓઇલ ચોરી અંગે મુખ્યમંત્રી સુધી આ રજૂઆત કરી છે મધુ શ્રીવાસ્તવે આ વાત કહી છે. આયુસીએલના કર્મચારીને પણ સતત ધમકી મળી રહી છે.